આજે સિદ્ધપદની વાત, સિદ્ધના 8 ગુણ, સિદ્ધના 31 ગુણ, સિદ્ધના અનંત ગુણ, મારે ખાલી તમને એક જ ગુણની આજે વાત કરવી છે. સિદ્ધનું બહુ મહત્વનો ગુણ હોય તમને ગમતો, એમની પાસે નિર્મળ સુખ છે. નિર્મળ સુખના સ્વામી. પેલા તમને પૂછું, આપણા અને સિદ્ધ ભગવંતના સુખમાં ફરક શું છે? સુખ તમારી પાસે પણ છે, સુખ સિદ્ધાત્મા પાસે પણ છે, ડિફરન્સ શું છે? હે, ભૌતિક અને એમની પાસે શાશ્વત. તમને જરાક સમજાય એવી ભાષામાં કહું તો, આપણું સુખ હોજના પાણી જેવું છે, એમનું સુખ કૂવાના પાણી જેવું છે. હોજમાં પણ પાણી હોય, કૂવામાં પણ પાણી હોય, પણ બેના પાણીમાં ફરક શું ખબર છે? હોજનું પાણી ઉપરથી નાખેલું હોય છે, કૂવાનું પાણી અંદરથી આવતું હોય છે. ઉપરથી નાખેલા પાણીને પૂરું થઈ જતા વાર નથી લાગતી. અંદરના પાણી કૂવામાંથી આમ પાણીની શેર છૂટે ને એવી રીતના છૂટ્યા જ કરે, એમ સિદ્ધના સુખ અંદરથી સતત આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. આપણા સુખ બહારથી નાખેલા છે. જેવું બહારનું પાણી બંધ, હોજ ખાલી ખમ, બહારના સુખો બંધ, આપણે પાછા દુઃખી થઈ છીએ. રાઈટ છે? સિદ્ધના અને આપણા સુખમાં બહુ મોટો ફરક હોય. આપણું સુખ શરીરને સાપેક્ષ છે, સિદ્ધના સુખ આત્માના જ્ઞાનને સાપેક્ષ છે. હું આંખથી જોઉં છું માટે મને આ બધું ગમે છે. એ આંખથી નથી જોતા, એ સેનાથી જુએ છે? જ્ઞાનથી જુએ છે. એમણે ક્યાંય શરીર નથી, માટે શરીરનો પ્રયોગ કે શરીરનો ઉપયોગ જ નથી. આપણે ડગલે ને પગલે વચ્ચે શરીરનું વ્યવધાન આવે છે, એના દ્વારા આપણે સુખ મેળવીએ, અને એટલે જ આપણને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ નથી. તમને કહું, સિદ્ધના સુખની 3 વિશેષતા છે. એમનું સુખ ખરું, પણ એની વિશેષતા 3. નંબર 1, એ પર્સનલ છે. પર્સનલ એટલે સ્વાધીન. એને કોઈની જરૂર નથી. તમારે અહીંથી ઘરેથી અહીંયા આવવું હોય ને તો તમારે આમ જોવું પડે, કોણ લઈને જાય મુને? બરાબર છે? તમારું સુખ પરાધીન છે, સિદ્ધનું સુખ સ્વાધીન પર્સનલ છે. નંબર 2, સિદ્ધનું સુખ પરફેક્ટ છે. પરફેક્ટ એટલે સંપૂર્ણ છે, અને આપણું સુખ કેવું છે? અપૂર્ણ છે. અને નંબર 3, સિદ્ધનું સુખ પરમેનન્ટ છે. પરમેનન્ટ, આવ્યા પછી ક્યારે જાય નહીં, શાશ્વત. અને આપણા સુખ કેવા છે? નશ્વર. સિદ્ધના સુખને સમજવા માટે તમારે તમારા સુખને સમજવા પડશે.